સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકેયો આજના સમાચાર ના પ્રાયોજક છે દર્શક મિત્રો સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર પાલંપુરના આકિડી ગામના યુવા ખેડૂતે તાઇવાન પપૈયાની બાગાયતી ખેતી કરી પંદર લાખ જેટલી મબલક આવક મેળવી દિયોદરના સણાદર ખાતે બનાસડેરીના નવીન પ્લાન્ટના ઉદ્ઘાટન પૂર્વે રાજ્યના ગૃહમંત્રી હર્ષ મુલાકાત લીધી ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ દાંતા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી થરાદ નગરમાં ત્રિદિવસીય શ્રી ધરણીધર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુરના આકીડી ગામના યુવા ખેડૂતે તાઇવાન પપૈયાની બાગાયતી ખેતી કરી પંદર લાખ જેટલી મબલખ આવક મેળવી છે ચાર એકર જમીનમાં ચાર જેટલા પપૈયાના રોપા લાવી વાવણી કરી સારી આવક મેળવી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેમાં પાલનપુર તાલુકાના આકીડ ગામના એક યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરીએ તાઇવાન પપૈયાની બાગાયતી ખેતી કરી એક સિઝનમાં લાખ રૂપિયાની કમાણી કરી છે જેમાં તેમણે તાઇવાન પપૈયાના રોપા લાવી પોતાના ખેતરમાં ચાર હજાર પાંચસો રોપ લાવી વાવેતર કર્યું હતું સોળથી અઢાર મહિનાની ખેતીમાં કુલ અઢી લાખ જેટલો ખર્ચ પાછળ પંદર લાખ જેટલી આવક મળવાની યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરી આશા વ્યક્ત કરી રહ્યા છે પાલનપુર તાલુકાના ગેડી ગામના એક યુવાન ખેડૂતે પોતાના ચાર એકર ખેતરમાં તાઇવાન પપૈયાના રોપા લાવી ખેતી કરી છે જોકે યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરી પહેલાં ચીલા ચાલુ ખેતી કરતા હતા પરંતુ બે મિત્રને ત્યાં તાઇવાન પપૈયાની બાગાયતી ખેતી જોઈ પોતાના ખેતરમાં તાઇવાન પપૈયા વાવવાનું વિચારણા કરી હતી અને ચાર એકર જમીનમાં તેમણે ચાર હજાર પાંચસો પપૈયાના રોપા લાવીને વાવણી કરી હતી જેમાં તેમને અઢી લાખ જેટલાનો કુલ ખર્ચ થયો હતો શૈલેષભાઈ ચૌધરીએ ખેતરમાં પપૈયાના રોપાનું વાવેતર કરી સારી એવી માવજત કરી હાલ સીઝન પૂરી થવાના આણે તેમને અંદાજે પંદર લાખ જેટલી આવક થઈ છે કે શૈલેષભાઈ ચૌધરીને વાયરસના કારણે તકલીફ પડી હતી જોકે માર્કેટમાં ભાવ સારા હોવાના કારણે તેમને સારો એવો ફાયદો થયો હતો બાગાયતી ખેતીમાં સામાન્ય ખેતી કરતાં આવક સારી રહેશે પપૈયાની ખેતીનો પાક સોળથી અઢાર માસનો હોય છે જેથી એક જ વાર ખેડ અને બિયારણનો ખર્ચ થાય છે જ્યારે સામાન્ય ખેતીમાં તે ખર્ચ વધી જાય છે જોકે આ અંગે આકેડી ગામના યુવાન ખેડૂત શૈલેષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પહેલાં રાયડો ઘઉં જેવા પાકોની વાવણી કરતા હતા પરંતુ ધીરે ધીરે ટેકનોલોજી વધી એના કારણે મગફળી બટાકા જેવું વાવેતર કરવા લાગ્યા એક બે ભાઈનું પપૈયાનું વાવેતર મેં જોયેલું મને ગમ્યું કારણ કે ખેતી સિવાય બીજો ધંધો કરવો હોય અને જો પપૈયા વાવેલા હોય તમને સમય મળે અને સિઝન લાંબી ચાલતી હોય પપૈયાનો વિચાર આ વર્ષથી જ કર્યો હતો સારું એવું છે કે દર વખતે જે મને મળતર રહેતું હતું ખેતીમાં એના કરતાં થોડું સારું રહ્યું પપૈયાની ખેતીમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે શૈલેષભાઈ ચૌધરી વધુમાં જણાવ્યું હતું કે મગફળી બટાકા વાવવાથી વારંવાર ખેડનો ખર્ચો લાભ લઈ લેતો હોય છે ખાતર બિયારણ પણ મોંઘા હોય છે પપૈયાની ખેતી લાંબા સમય સુધી ચાલતી હોય એટલું થોડું ખાતર બિયારણ ઓછું વાપરવાનું હોય જેથી ખર્ચો ઓછો થાય છે સારા ભાવ મળે છે આ વખતે મને બીજા પાકોની જગ્યાએ પપૈયાનું વાવેતર નફાની રીતે આમ પણ સારું રહ્યું છે પિસ્તાળીસ હજાર જેટલા પપૈયાના છોડ વાવેલા અઢી લાખ સુધીનો ખર્ચ થયેલો છે પહેલાં મગફળી બટાકા રાયડો હિરંડા આવી બધી ખેતી કરતાં ભાવ મળી રહેતા એટલે પણ એક બે ભાઈની પ્રેરણાથી એના ખેતરમાં પપ્પાનું વાવેતર જોયું અને એ ભાઈએ મને કીધેલું કે તમે વાવેતર કરો અને મેં બી વાવેતર પહેલીવાર કર્યું હોય લગભગ ચાર એકર જેવી જમીનમાં ખૂબ સારો મળતર બી રહ્યું છે અને હાલ બી કટિંગ ચાલુ છે જે મગફળી બટાકાની ખેતી કરતા હતા એનાથી મને તો નફો વધારે દેખાય છે અને મેં વાવેતર કર્યું એટલે મારાથી બી અમુક લોકો પપૈયાની વાડી જોઈ અને મારાથી પ્રે પ્રેરાઈ અને મારા ગામમાં લગભગ સાત આઠ ખેડૂતોનું વાવેતર માટે જો સોળની નોંધણી કરાવવાની હોય બી કરાવી છે અને અમુક લોકોએ વાવેતર બી ચાલુ કરી દીધું છે આઠ દસ ખેડૂતો પપૈયાના વધ્યા મારા ગામમાં કેટલા એકરમાં ખેતી કરીને કેટલો ફાયદો થાય મેં ચાર એકર જેવા જમીનમાં પપૈયા વાવેલા એમાં લગભગ બે અઢી લાખ જેવો ખર્ચો થયેલો હોય બધું કટિંગ પૂરું થઈ જાય સુધી અંદાજ મારીએ તો તો લાખ નફો રહે એટલે બીજા પાક કરતો મને સારું લાગ્યું આજુબાજુ પિસ્તાળીસો જેટલા પપૈયાના છોડ વાવેલા અઢી લાખ સુધીનો ખર્ચો થયેલો છે પપૈયાના છોડથી લઈને ખાતર બિયારણ સુધીનો સિઝન પૂરી થવા પરશે પંદર લાખ આજુબાજુ મળતર રહેશે થોડીક વાયરસના કારણે તકલીફો પડી આટલા છોડ વાવેલા હોય સારી ઉપજ હોય તો વીસ લાખ સુધીની આવક થાય લગભગ ચાર એકરમાં પપૈયાનું વાવેતર કરેલું પંદર લાખ આજુબાજુ નફો રહેશે ખેતી સારી છે સીએનજી ગેસના ભાવમાં ધરખમ વધારો થતા રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે ભીલેણીમાં એકસો પચાસથી વધુ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે એક એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો હતો સીએનજી કિંમતમાં તોતિંગ વધારો થતાં સીએનજી વાહન ચાલકોને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે પેટ્રોલ ડીઝલની સાથે હવે અદાણી સીએનજીએ પણ રૂપિયા પાંચનો એક જ ઝાટકે વધારો કરી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે પેટ્રોલ ડીઝલના મોંઘવારીની માર વચ્ચે જનતા પીડાઈ રહી છે ઈંધણના ભાવ પર બ્રેક નહીં પણ ઘટાડાની માંગ ઉઠી છે વાહન ચાલકોએ ભાવ પર કાબુ લાવવા સરકારને અપીલ કરી છે સીએનજીના ભાવના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઓટો રિક્ષા ડ્રાઈવર દ્વારા તેનો હવે પૂરજોશથી વિરોધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ નક્કી કરેલું ભાડું ન પોસાતા તે હવે ઉચ્ચક ભાડું હવે પેસેન્જરો પાસેથી વસૂલી રહ્યા છે જેનો માર પણ સામાન્ય જનતા પર પડી રહ્યો છે અને હવે સીએનજીની સવારી પણ મોંઘી બની ગઈ છે ત્યારે આજે ભીલડીમાં એકસો પચાસથી વધુ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા અને સીએનજી પંપ આગળ રિક્ષાઓ ઊભી કરી દીધી હતી સીએનજી ગેસના ભાવ બ્યાસી રૂપિયાના આસમાને પહોંચતા રિક્ષા ચાલકોએ પંપ આગળ રિક્ષાઓ ઊભી કરી વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતરી ગયા હતા જ્યારે કોઈ ઇમરજન્સી સેવા માટે જ સેવા ચાલુ રાખી હતી ડીસાના ખરડોસણ ગામે ઘઉંમાં ભાગ કેમ નથી આપતા તેમ કહી હુમલો કરી ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ડીસાના ખરડોસણ ગામે ઘઉમાં ભાગ કેમ નથી આપતા તેમ કહી હુમલો કરી ઈજા પહોંચાડતા આ મામલે ઈજાગ્રસ્ત યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ અંગેની પોલીસ ફરિયાદની વિગત અનુસાર ડીસાના ખરડોસણના ઠાકોરવાસ ખાતે રહેતા એમજી કરસનજી ઠાકોર પ્રાઇવેટ નોકરી કરી પરિવાર સાથે રહે છે એમજીભાઈ અને તેમનો કાકાના દીકરાભાઈ પારજી બંને બાઇક લઈ આસેડા ખાતે દૂધ ભરાવવા માટે ડેરી તરફ જતા હતા તે દરમિયાન આશેડા ગામના કીર્તિજી કાંજીજી ઠાકોર અને તેના ભાઈ કૈલાસજી કાંતેજી ઠાકોર રસ્તામાં ઊભા હતા અને હેમજીભાઈ પાસે આવીને કહેવા લાગેલ કે તમે મારા ભાણેજના ઘઉ કેમ આપતા નથી જેથી હેમજીભાઈએ કહેલ કે તેમના ભાગના ઘઉં અમે આપી દીધા છે વધારાના ઘઉં કેમ આપીએ છીએ તેમ કહેતા આ બંને જણ ઉશ્કેરાઈ ગયેલા અને લાકડી વડે હુમલો કરી માર મારવા લાગતા હુમલાના પગલે હેમજીભાઈ અને પારજીભાઈએ બૂમો પાડતા આસપાસના લોકો આવી તેમને મારમાંથી છોડાવેલા જોકે જતા જતા આ બંને જણાએ હેમજીભાઈને કહેલ કે આજે તો તું બચી ગયો પણ હવે હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી જતા રહેલા આ બનાવના પગલે હેમજીભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કીર્તિજી કાંતેજી ઠાકોર અને કૈલાસજી કાંતેજી ઠાકોર બંને રહે આછડાવાળા વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી દેશના વડાપ્રધાન આગામી ઓગણીસમી એપ્રિલે દિયોદરના સણાદર ખાતે આવેલા બનાસ ડેરીના પ્લાન્ટના ઉદ્ઘાટન કરવા આવનાર છે તેને લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાત કરી હતી દેશના વડાપ્રધાન આગામી ઓગણીસમી એપ્રિલે દિયોદરના સણાદર ખાતે આવેલા બનાસ ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવનાર છે તેને લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાત કરી હતી સમગ્ર એશિયાખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી દ્વારા એક જ જિલ્લામાં બીજો મોટો અતિ આધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે એકસો એકાવન વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ પોટેટો પ્રોસેસિંગ એન્ડ પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એમ નાઇન્ટીન પોઈન્ટ ફોરનું આગામી તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર બાવીસ મંગળવારના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને વિશાળ મહિલા સંમેલન યોજાશે જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે એ લોકાર્પણમાં બનાસ ડેરીના ચીજ અને વ્હાઇટ પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી સ્ટેશન દામાડીસા અને એ મુહૂર્તમાં નવીન ચાર ગોબર ગેસ પ્લાન્ટ ખીમાણા રતનપુરા ભીલડી રાધનપુર અને થાવર ધાનેરાનો સમાવેશ થાય છે વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષી બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ બનાસ ડેરીના નવા પ્લાન્ટનું મુલાકાત કરી હતી અને દેશના વડાપ્રધાન જ્યારે દિયોદર ખાતે બનાસ ડેરીના પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે આવી રહ્યા હતા તેના પર તમામ અધિકારીઓ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથોસાથ હર્ષ સંઘવીએ નવા પ્લાન્ટનો તમામ મુલાકાત કરી હતી આ કાર્યક્રમને લઈ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે કલેક્ટર આનંદ પટેલ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ દિયોદર સણાદર ખાતે બનાસ ડેરી સંકુલના સ્થળની મુલાકાત લઈ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે ઝીણવટ ભરી વિસ્તૃત ચર્ચા કરી હતી દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ કે ઉતાવળા ભાઈ જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા એ તો થવાનું જ હતું પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા અને હવે વાત સાંભળવા તૈયાર નથી બોલો લો આને કહેવાય ડખો ને પડાવ એવખો એટલે મેં તો પહેલા જ કીધુંતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો આ ઉભા મારે કોબરા વાડના થામલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઉભા છે હવે સમજાયું સરકાર શ્રી દ્વારા सब्सिडी पात्र कोबरा वार्ड थामला हाई बॉन फाइबर स्मार्ट कंक्रीट टेक्नोलॉजी थी बनावे आईएसओ एस ओ नाइन थाउजेंड वन टू थाउजेंड फिफ्टीन थर्टी फाइव कोबरा वार्ड थामला तेमज कांटाड़ो वायर अने जाली कोबरा वार्ड थामला मा हवे मले छे दस वर्ष नी गारंटी जेमा थामला फुआरा के बरसात ना पानी थी फाटी जाए तो दस वर्ष नी गारंटी झगड़ा मिटाओ નક્ષત્ર ઉત્તર ગુજરાત ના પાલનપુર જેવા વિકસતા શહેર માં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌ ને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીક માં શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડા ના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો વિરામવાદ સ્વાગત છે વધુ સમાચારોમાં ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ દાંતા ધારાસભ્યની મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે ગ્રામીણ વિસ્તારોમાં અન્ય ડિઝાઇન અનુસાર ઘર બનાવવા તેમજ પત્રવાળું બાંધકામ માન્ય રાખવા રજૂઆત કરી છે કોંગ્રેસના દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ મુખ્યમંત્રીને ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ ગ્રામીણ વિસ્તારમાં કે અન્ય ડિઝાઇન અનુસાર ઘર બનાવવા તેમજ પત્રવાળું બાંધકામ માન્ય રાખવા અને જે પરિપત્રોમાં ઉલ્લેખ બંને સંતો રદ કરાવી અથવા ફેરફાર કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લાના દાંતા કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ બે હજાર વીસ એકવીસ અન્વયે બનાવવામાં આવનાર આવાસોની કામગીરીનું આયોજન અને અસરકારનું અમલીકરણ સમયમર્યાદામાં અને પારદર્શિતા મુજબ થાય તે માટે કમિશનર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા ગવક પીએમ પરિપત્ર વસી ઓગણીસો પાસઠ બે હજાર એકત્રીસ એકવીસ તારીખ બે ત્રણ બે હજાર એકવીસથી પરિપત્ર કરવામાં આવેલ છે પરિપત્રની શરત નંબર છ લાભાર્થીઓને નિયત કરેલ ટાઇપ ડિઝાઇનમાંથી પસંદ કરેલ ટાઈપોલોજી ડિઝાઇન અનુસાર ઘર બનાવવાનું રહેશે અને સરસ નંબર સાત પતરાની છતવાળું બાંધકામ માન્ય ગણવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવેલ છે ગ્રામીણ વિસ્તાર માટે આ બદલે શરતો ફેરફાર કરવા કે રદ કરવા અત્યંત જરૂરી જણાશે ગ્રામીણ વિસ્તારમાં લાભાર્થીને નિયત કરેલા ટાઈપ ડિઝાઇનના બદલે અન્ય ડિઝાઇન અનુસાર ઘર બનાવવા છૂટ આપવી જોઈએ અને પતરાની છાંટવાળું બાંધકામ પણ માન્ય ગણવું જોઈએ ગ્રામીણ નાગરિકોના હિતમાં સરકાર કક્ષાએ યોગ્ય નિર્ણય કરી પરિપત્રની શરૂઆત નંબર છ સાતમાં સુધારો કરવા અન્યથા આ બંને શરત રદ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે ડીસાના લુણપુર ગામે સામાન્ય બાબતમાં યુવક ઉપર હથિયાર વડે હુમલો કરતા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને લોકો નજીવી બાબતોમાં આવેશમાં આવી જઈ મારામારી જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસાના લુણપુર ગામે રહેતા ભારતસિંહ સુભાજી સોલંકી તેમના કાકાના દીકરા લાલસિંહ સાથે ગામ તરફ આવતા હતા તે દરમિયાન રસ્તામાં ગામનો જ પરવીણસિંહ લવુસિંહ સોલંકી હાથમાં તલવાર લઈ ઊભો હતો અને ભરતસિંહને કહેવા લાગેલ કે તારા બાપાએ મારી દુકાનમાં તોડફોડ કરેલ છે તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ જેથી ભરતસિંહ અપશબ્દો બોલવાની ના પાડતા હાથમાં રાખેલી તલવાર મારેલી લવુજીએ સાથે રાખેલી ટોમેથી બાઇકને નુકસાન અને અને તે દિનેશજી આવી માર મારવા લાગેલ બનાવના પગલે ભરતસિંહે બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવી તેમને મારમાંથી છોડાવેલા પણ જતાં જતાં આ ત્રણ શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ જેથી આ મામલે ભરતસિંહે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ મથકે પરવીણસિંઘ લવુસિંહ સોલંકી લવુજી ચંદુજી સોલંકી અને દિનેશસિંહ ભાવજી સોલંકી વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના ખેટવા ગામમાં લડતુકા પરિવાર દ્વારા કુળદેવી બ્રહ્માણી માતાજીની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા તાલુકાના ખેટવા ગામમાં લડતુકા પરિવાર દ્વારા કુળદેવી બ્રહ્માણી માતાજીની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરતા નવીન મંદિરમાં બ્રહ્માણી માતાજીની શુભ મુહૂર્તમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર લડતુકા પરિવાર સહિત ગામલોકો ખડેપગે સેવા કરતા મહોત્સવને સફળ બનાવ્યો હતો ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓની સાથે શુભ મુહૂર્તમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો હતો આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતોએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા આ ઉપરાંત રાજકીય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી ડીસામાં રબારી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે જેમાં રબારી સમાજની એકત્રીસ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે તેમજ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને દાતાઓના હસ્તે કરિયાવર આપવામાં આવ્યું હતું રબારી ગોપાલક છાત્રાલય ડીસા દ્વારા આયોજિત રબારી સમાજનું પ્રથમ સમૂહ લગ્નોત્સવ તારીખ સત્તર એપ્રિલને રવિવારના રોજ એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેપુરા ખાતે યોજાનાર છે જેમાં રબારી સમાજની એકત્રીસ દીકરીઓ રબારી સમાજના સંતો મહંતો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં માંડીને શુભ સંસારની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તેમજ સમૂહ લગ્નમાં ભોજન અને મંડપદાતા માવજીભાઈ દેસાઈ અને સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ સહિત દીકરીઓને દાન આપનાર દાતાઓની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને તિજોરી સહિતનું કર્યાવર આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યા છે ત્યારે સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે આગેવાનો સહિત યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે થરાદનગરમાં ત્રિદિવસીય ધરણીધર ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ દર્શનનો લાભ લીધો હતો થરાદના શેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં ધરણીધર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં આજે શ્રી ધરણીધર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શેણલ માતાજીના મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો બસ સ્ટેશનથી બળિયા હનુમાન મંદિર પાસેથી મુખ્ય બજારથી જૂનીગંજ બજારમાંથી કાજીવાસથી જૈન દેરાસરથી વિષ્ણુ ભગવાનના મંદિરથી પ્રસ સેણનગર સોસાયટી માં ધરણીધર ભગવાનના મંદિરે પરત ફરી હતી આ શોભાયાત્રામાં શ્રી ધરણીધર ભગવાનના પ્રાણ ના ચડાવવાના દાતા દ્વારા ધરણીધર ભગવાનને રથમાં બેસાડી અને શોભાયાત્રા ફરી હતી તેમાં લક્ષ્મણ ભગત તેમજ રામલખન દાસબાપુ ચાડા ઉપસ્થિત રહ્યા હતા થરાદના રાજપૂત સમાજના આગેવાનો યુવકો અને રાવણા રાજપૂત સમાજના આગેવાનો યુવકો મોટી સંખ્યામાં અન્ય સમાજના લોકો અને મહિલાઓ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા લોકગાયક શ્રદ્ધા માણિયા દ્વારા ધરણીધર ભગવાનના ગરબા ગાઈને ભક્તોના મન મોહી લીધા હતા તેમજ શોભાયાત્રામાં યુવકો દ્વારા તલવારબાજી કરવામાં આવી હતી આ શોભાયાત્રાનું સોની સમાજ એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ સોની સહિત અન્ય સમાજ દ્વારા ધરણીધર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું તેમજ કાજીવાસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના મુસ્લિમ સમાજના અને મેમણ સમાજના આગેવાનો દ્વારા ધરણીધર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું થરાદમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજ તરફથી ધરણીધર ભગવાનના મંદિરમાં રૂપિયા અગિયાર હજાર રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસથી ધરણીધર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં શાસ્ત્રી હિતેશભાઈ દ્વારા અને પંડિતો દ્વારા મંત્ર જાપ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકેનું સ્ટુડે બીકેનું સ્ટુડે એટલે બ્રોડ નોલેજ